સારું આવજો બેનો, જય શ્રી કૃષ્ણ. નહી તમે આવજો ભૂરી બેન. જય શ્રી કૃષ્ણભાઈ ને. જય શ્રી કૃષ્ણભાઈ. કોનું કામ છે? અમારા મહારાજ નો કડક હુકમ છે, અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. બોલો. અમારા મહારાજ ને સૂર્યદેવ પર જાર લાગી મોરલા, રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકડાટ આવી દો. તમે કોણ? હે, તમે કોણ છો? હું અહીંયા રાજા નો પ્રધાન છું. ઠીક, પ્રધાન છું એમ ને. તમને કેમ ખહુરિયો લાગુ? મેં ક્યાં તમને ખહુરિયો કીધો? રાજા નો પ્રધાન છો તો પ્રધાનજી. જી, આ કયો નગર છે અને કોણ રાજા રાજ કરી એ વાત કરો. કયું નગર છે? અને એ સિલર, એ મિત્રો, શાંતિ રાખો ને, ઘડી ગમને સહન કરો. આ કયો નગર છે અને કોણ રાજા રાજ કરી એ વાત કરો. જો બહુ અવાજ કરશો ને તો પાછળ મૂકી દેવા આવશે. ઠેઠ ભલે સેમ છે કોઈ રા. તમે પ્રધાનજી? જી, તમે પ્રધાન છો એમ ને. એટલે હું પ્રધાન નથી, હું તને જમરૂક નો લારી વાળો લાગુ. હું અહીંયા રાજા નો પ્રધાન છું. પતો પ્રધાનજી, આ નગર કયું છે એ મને કયો તમે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. એવું છે? હા, વાંધો નહીં, અંદર જઈને આપણે પૂછી આવો કે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે. કયું નગર છે તમારે રાખવું છે? રાખવું નથી, પેલા જાણવું છે. જાણવું છે? મહારાજા ને ઘણી ખમ્મા. મહારાજા, આ કયું નગર કહેવાય? હર પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે, રાજા બિહાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે. કઈ વાંધો નહીં, પિંગલગઢ નગરી પઠિયાર બાપુ રાજ કરે. જી હા, તો બાપુ ને વાત કરો. હા, દાદા મળવા માંગે. કોણ? દાદા. દાદા? દાદા તાર ઘર નો? અમારા રજવાડા માં દાદા. કેમ ભાઈ? કેમ ભાઈ? દાદા એટલે દાદા સહી હો? એટલે કઈ રીતના વળી દાદા? દાદા એટલે તમારા દાદા, તમારા બાપુ નહી દાદા, તમારી પેટી નહી દાદા, તમારી ગઈ પેટી એ નહી દાદા, અને નવા વર્ષમાં નવી પેટી આવે ને એના દાદા. જાઓ કઈ આવો. અમારા દાદા ને અમારા બાપ ના દાદા ને એના દાદા, તે અમારા ખાનદાન માં કદી લીટો કરી ગયો બાપા? નકર અમે અમારા દાદા નો વરી છીએ. પ્રધાનજી, અમે દાદા ખરા, ઈ દાદા નથી. તો અમે દાદા ખરા પણ ગોર દાદા છે. ઠીક, ગોર દાદા છો. તમે તો મારી એવરેજ તોડી નાખી. તો તમારે એમ કહેવાય કે અમે ગોર દાદા છીએ, તો અમારા હાથ પેઢીના દાદા હાસા? તો પૂછતો હું. મહારાજા, કોઈ ભૂદેવ આવ્યા ને ખોટે ખોટી મગજમારી કરે, તમને મળવાન રજા માગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં? હર પ્રધાનજી. હે ભૂદેવ, કોઈ રાજ ભૂદેવ હોય તો અમને રાજમાં ખુશી ખુશી આવવા દો. હા, ને જો રખડતા પકડતા હોય તો એને સપડી ખીખ આપી દિલ્હી થી રવાના કરી દો. જેવો હુકમ બાપુ. એ ગોર દાદા, તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા? રાજગોર સહી કે ખહુરિયા? ખહુરિયા. પ્રધાનજી. જી, એટલા ઘેરામ બધે પૂછી જોવો જી કે આપણે બે ઉભા માંથી ખહુરિયો કોણ લાગે? બધાને ખબર હોય ને એમાં હું ચોખવટ કરવાની હોય. બાપુ ને વાત કરો, રાજના છે, ખહુરિયા લહુરિયા નથી. રાજગોર છો? હા. ખાઈ ખાઈ કેવો છો? મહારાજ એ પણ રાજગોર છે ને ઓળી તાજે તાજા. હર પ્રધાનજી, તો એ મને રાજમાં આવવા દો. જેવો હુકમ મહારાજા.
મહારાજા ઉતાણી હોય કે પગાર નું આમ તેમ થાય એવું ખરું? હે રામધનજી, આ ધક્કા વધી જાય. રાજગોર વૈદ પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે મહારાજ, પ્રણામ સાપના ચરણોમાં. આ તો ભૂદેવ ના. હર ભૂદેવ, રાજા બડિયાર તમને નમન કરે છે. હર ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજ ની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, ફોકરગઢ થી આવો છો. ફોકરગઢ ના રાજા અજમલ, એમને દીકરી સગુણા ના શ્રીફળ લઈ આજ આપના પુત્ર સાથે હું જીલાવા આવ્યો. અરે નહીં ભૂદેવ, તમે ભાંધો નથી ભૂલી ગયા ને, આ પિંગલગઢ ના રાજ છે. પણ જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હરે પ્રધાનજી, આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ને ધક્કા મારી રાજ માંથી બહાર મૂક્યો. મને થોડી ખબર હતી બાપુ ડખો જામ છે એમ. અય ગોર દેતા, તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢ ના અને તમારા મહારાજા પોકરણગઢ ના એમને 20 વર્ષા વેરા લે, 22 વર્ષા અબોલા છે. હવે ટોટલ માર વર્ષ કેટલા છે? ઈરજવાડાની વાત તમે આરજવાડામાં કરો. નીકળો પોસા પગે નકરું અંધારામાં લઈ જઈને ખોનારી નાખે. પ્રધાનજી, શું છે? મને એવી ખબર નથી એની કે તમે અમારા ગઢમાં આવીને બાવળિયા આવી ગઈ. તે હમણે ખબર નથી કે તમે બાવળિયામાં થઈને આવો છો. એલા તમે પ્રધાન જ છો. એટલે પ્રધાન નથી હું, તને હું જમરૂક નો લારી વાળો લાગુ? આ હરુભરુ બાપુ અરે વાત કરું, મુલાકાત કરું, હું રાજાનો પ્રધાન ને. હે પ્રધાન હોય આમ નો હોય કેમ? કેમ કે તમારા મન બાપુ માં જોવો તો ખરા કેટલો ફેર છે. હા, તે ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. ફેર નો હોય ગાંડો લાગે છે.